વાત કરીએ અમરેલીની તો અમરેલી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના છેલાણા ગામમાં વરસાદ ખાબક્યો છે. છેલાણા ગામ પાણી પાણી થયું છે. છેલાણા ગામની પ્રાથમિક શાળામાં ગોઠણ સુધી પાણી ભરાયા છે. તો આગળવાડી ગ્રામ પંચાયત કચેરીમાં પણ પાણી ઘૂસી પડ્યા છે. છેલાણા ગામોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. તો અમરેલી જિલ્લાનું અને જાફરાબાદનું છેલ્લું ગામ છેલણા પાણીમાં તરબતર થયું છે. અનરાધાર વરસાદથી છેલણામાં સ્થાનિકો છે તે પરેશાન થયા છે. જાફરાબાદના ભાજપના નેતા કરણ બારૈયા છેલણા ગામે પહોંચ્યા છે. અમારી તંત્રને એવી રિક્વેસ્ટ છે, વિનંતી છે કે ભાઈ અહીંયા પાણીના નિકાલ માટે કોઈ આનું સોલ્યુશન લઈ આવે. અહીં તો અત્યારે 3-4 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. અને જો આ પાણીનું નિરાકરણ નહીં થાય ને તો આ વર્ષ દરમિયાન આ લોકોને અહીંથી સ્થળાંતર કરવાની, કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડશે. તેવી આની જવાબદારી કોણ લેશે એવી અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ અહીંથી આ લોકોનો પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય. અહીંયા દલિત વિસ્તાર આવેલો છે, તે લોકો જે રેસિડેન્ટ વિસ્તાર છે, અન્ય લોકોના પણ મકાન આવેલા છે, આ લોકોના મકાનમાં પાણી ઘૂસી ગયા છે. જો અહીંયા નાળું નહીં બનાવવામાં આવે તો આ લોકોને ખરેખર સ્થળાંતર કરવાની. અમારી એક રિક્વેસ્ટ છે તંત્રને કે આ જે રોડનું પાણી છે, શેણા ગામમાં જે પાણી ભરે છે, એ વાસ છે બાજુમાં બીજા સમાજના મકાન આવે છે, અન્ય સમાજના મકાનમાં છે ને, એ જો પાણીનો નિકાલ તાત્કાલિક કરે એવું તંત્રને હું રજૂઆત કરું છું. મેં મામલે સાહેબને મેં રજૂઆત કરી મેં કે આ પાણી જે ભરાય છે, ઘરની અંદર પાણી વિયાવે છે, તો એનો પાણીનો નિકાલ કરે. એટલે તંત્રને મારી રજૂઆત છે અમારી.